નમસ્કાર મિત્રો જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીપીએસસી બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલા ઝડપ અંતર અને સમયને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોશું સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ પ્રશ્ન આ પ્રમાણે છે જો રમેશ સાત કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે શાળામાં નવ મિનિટ મોડો પહોંચે છે પણ જો તે આઠ કેમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો છ મિનિટ વહેલો પહોંચે છે તો શાળા કેટલી દૂર હશે હવે પ્રશ્નના વિકલ્પો જોઈએ વિકલ્પો આ પ્રમાણે છે એ ચૌદ કિમી બી એકવીસ કિમી સી સોળ કિમી અને ડી અઠ્યાવીસ કિમી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ચૌદ કિમી હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આપ્યો જવાબની સમજૂતી ચાલુ કરીએ એ પહેલાં ઝડપ અંતર અને સમયના થોડાક મહત્વના સૂત્રો જોઈએ જે આ પ્રકારના પ્રશ્નો માટે ખૂબ જ ઉપયોગી છે આપ સૌ પણ આ સૂત્રોનો અભ્યાસ કરીને યાદ રાખશો એવી આશા રાખીએ છીએ મોટે ભાગે સ્પર્ધાત્મક પરીક્ષામાં એક બે આ પ્રકારના પ્રશ્ન હોય જ છે તેથી આ સૂત્રોનો ધ્યાનથી અભ્યાસ કરીને યાદ રાખવાથી તે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે પહેલું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બીજું સૂત્ર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અને ત્રીજું સૂત્ર છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ચોથું સૂત્ર છે એક કિમી બરાબર એક હજાર મીટર પાંચમું સૂત્ર છે એક કલાક બરાબર સાઠ મિનિટ અને છઠ્ઠું સૂત્ર છે એક મિનિટ બરાબર એકના છેદમાં સાઠ કલાક હવે સમજૂતી જોઈએ પ્રશ્નમાં શાળા કેટલી દૂર છે તે શોધવાનું છે તેથી સૌ પ્રથમ આપણે ધારીએ કે શાળા એક કિલોમીટર દૂર છે તેથી સાત કિમી પ્રતિ કલાકની ઝડપે શાળાએ પહોંચતા લાગતો સમય શોધીએ હવે સમયના સૂત્ર મુજબ સમય બરાબર અંતરના છેદમાં ઝડપ હોવાથી અહીંયા અંતર એક કિમી છે અને ઝડપ સાત કિમી પતિ કલાક છે તેથી સમય બરાબર એક્સ ના છેદ સાત કલાક અને તેવી જ રીતે આઠ કિમી કલાકની ઝડપે શાળાએ પહોંચવા લાગતો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ બરાબર એક્સના છેદમાં આઠ કલાક તેથી ઝડપમાં ફેરફાર કરવાથી સમયમાં થતો કુલ ફેરફાર બરાબર સમીકરણ સાત અને આઠ પરથી એક ના છેદમાં સાત ઓછા છેદમાં આઠ સાદુરૂપ આપતા આઠેક્સ ઓછા સાત ના છેદમાં છપ્પન છેદમાં છપ્પન તેથી એક્સના છેદમાં છપ્પન અને સમીકરણ નવ કહીશું આગળ આ સમીકરણનો ઉપયોગ થશે હવે આપેલી બીજી માહિતી પરથી જો સાત કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો નવ મિનિટ મોડો પહોંચે છે અને જો આઠ પ્રતિ કલાકની ઝડપે ચાલે તો છ મિનિટ વહેલો પહોંચે છે તેથી ઝડપમાં ફેરફાર કરવાથી સમયમાં થતો કુલ ફેરફાર બરાબર નવ મિનિટ વતા છ મિનિટ બરાબર પંદર મિનિટ તેથી મિનિટને કલાકમાં ફેરવતા પંદરના છેદમાં સાઠ કલાક બરાબર એકના છેદમાં ચાર કલાક અને સમીકરણ દસ કહીશું હવે સમીકરણ નવ અને દસને સરખાવતા એક્સના છેદમાં છપ્પન બરાબર એકના છેદમાં ચાર સાદુરૂપ આપતા એક્સ બરાબર છપ્પનના છેદમાં ચાર છપ્પનના ભાગ પડતા ચૌદ ચોક છપ્પન તેથી અંશમાં ચૌદ ગુણ્યા ચાર ને છેદમાં ચાર ચાર ચારનો છેદ ઉડાડતા બરાબર ચૌદ કિમી તેથી કહી શકાય કે શાળા ચૌદ કિમી દૂર હશે તો મિત્રો આજે આપણે જોયું ને કે ઝડપ અંતર અને સમયના પ્રશ્ન કેટલી સરળતાથી ઉકેલી શકાય છે આપ પણ શરૂઆતમાં આપેલા સૂત્રોને યાદ રાખીને આવા પ્રશ્નનો અભ્યાસ કરશો તો પરીક્ષામાં ચોક્કસથી જવાબ મેળવી શકશો આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરો કોમેન્ટ કરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા ઘટણીના ચિહ્નને દબાવો જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થશે તો આપણે નોટિફિકેશન દ્વારા જાણ થશે આપ અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લસ ટ્વિટર અને પ્રિન્ટ્રેસમાં પણ ફોલો કરી શકો છો તો મિત્રો આજે અમે રજા લઈએ ફરી મળીશું આવતા અંકે નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે અંતે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગુજરાત જય ભારત